સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. શેનો ભોકીરો અડધી રાતે? કહેતી કે માતી આશીર્વાદ દો, આશીર્વાદ દો માતી. અમે ઘણીયા લગ્ન કરી લીધા. હાય હાય, મારા રોયા લગ્ન કરી ગયા તમે લોકો? અરે રે, હું કરી નાખ્યું તમે? અરે હું કરી હું કરી મેં નહોતું કીધું તમારા જેમાં તોડી નાખી એક દી ગીતા નામ તોડી નાખ્યા ને તમે ત્યાં કહેતા હતા કે છોકરી નહીં નહું નહીં નહું નહીં નહું. મોરબી પાછા જાય છે અને મોરબી માં નવું ઘર લઈને પછી તમે અમારી હારે રેવા આવજો. સાહેબ શું લાગે છે? એમનો કાર્ડિયોગ્રામ કરાવવો પડશે, હાર્ટની તકલીફ છે એટલે જલ્દી કરાવવો પડશે. પણ સારું તો થઈ જશે ને? માં ખોડિયાર જાણે તો. મેરો ના દાદા, લાજ રાખજો. ડોક્ટર સાહેબ, મારા ભાઈ જીવનને કેમ છે હવે? એમને મોટો એટેક આવ્યો છે, બચવાની શક્યતા ઓછી છે. એવું ન બોલો ડોક્ટર સાહેબ, એવું ન બોલો. જીવનની તબિયત બહુ જ ખરાબ છે. હાય હાય, મારી ડોક્ટર નું કેવું છે કે હવે તો આ ખોડિયાર નો ચમત્કાર જ એને બચાવી શકે એમ છે. મારો જરા ભાઈ નો આવ્યો, મારી મા નો આવી. અરે મુંઘારીઓ ને સેવન હોય તો બોલવાનું તો બંધ કરો, કોઈ નથી આવવાનું. અરે માનવાઓ માનવાઓ, મહાવી મા જીવન બેટા, જીવન માનવાઓ, આ બાર નો ઉઘાડો બેટા, બાર નો ઉઘાડો. કોઈ નથી, તમને ખોટા ભ્રમ થાય છે. અરે જો તો કરી, મારી મા આવી લાગે છે. જોઉં છું સાથી થી પડાર્યો ને, કોઈ મા ને ભાઈ કોઈ નથી આવવાના. શું છે શું છે તમારે? અરે શાંતિ થી જીવવા તો દો, કોણ વાહે પડ્યું છે તે આટલા બોકા હપાડો છો? અરે માનવાઓ, મારા જીવન ને હારું નથી, મારે એને મળવું છે, એનું મોઢું જોવું છે, મને જવા દે બેટા. અરે ઉભા રહ્યો ત્યાં ને ત્યાં છાલાવાના, ના જોવા મોટા મોઢું જોવા વાળા. ના ના, નાનપણથી મોટો કરે ત્યારે શું આંખે પાટા બાંધ્યા હતા, તે જતી જિંદગી મોઢું જોવા નીકળી પડ્યા છો? અરે માનવાઓ, તમે શું બોલી રહ્યા છો? હા સમજણ નથી પડતી તમને માનવાઓ? આ માના વહાલના સરવાણા આડે ના આવો. આ ઘરના બારણે તોરણ બાંધીને મેં તમને વધાવ્યા હતા. મને મને બસ બસ, એટલે શું? મારે તમને અંદરથી કંકુ ચોખા લાવી તમારા ઓવરણા લઈ તમને અંદર બેસાડવા. હાલતા થાવ, ધક્કો મારવો પડી પેલા હાલતા થાવ. પણ નીકળી જાઓ કહું છું અહીંથી, નીકળી જાઓ, નીકળી પડ્યા છે કોણ જાણે. જીવન ને હાલ વાળી હાલ જીવન. અરે તમને કેટલી વાર સમજાવું કે કોઈ નથી આવ્યું, નથી તમારી માં આવી, નથી તમારો ભાઈ આવ્યો, નથી તમારો દીકરો આવ્યો, ખોટા માં માં કરી રહ્યા છો. અરે બાર તો કાળો કાગળ નથી ફરકતો, કઉ છું હુઈ જાઓ છાના માના, હુઈ જાઓ. મેં જીવનમાં ઘણા સક તક જોયા છે, તારી મેર અમારા પર છે. માં માં, મારું જીવન મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. માં જો એને કાંક થશે ને માડી તો હું જીવી નહીં હકું. માં માડી તું મારા પ્રાણ લઈ લે, પણ મારા જીવનને બચાવી લે માડી, મારા જીવનને બચાવી લે માડી, મારા જીવનને બચાવી લે.
અરે તમે સાજા થઈ ગયા? માં એ મારી 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 આપણા મારી જશે તારી કૃપા અપરંપાર છે, તારી દયા થી મારો ચૂડી ચાંદલો અખંડ રહ્યો છે, આવી કૃપા હંમેશા રાખજે દાદા. જયરામભાઈ, જયરામભાઈ, હું તમને એમ પૂછું છું કે મરનારી માં તમારે એકલાની હતી, મારી જનેતા નહોતી? ના ના, હું એમ કહું છું કે એને કાન ધાપવા માટે મને ન બોલાવ્યો, અને અંત સમયે એના મોઢામાં પાણીની અંજલી આપવાનું ન કીધું મને. અરે તારા જેવો દીકરો જો અંત ઘડીએ જનેતાને જળની અંજલી આપે ને તો માનો હાથમાં અવગતિ પામે જીવન. અવગતિ? ઘરના ભાગલા પાડનાર કયા મોડે માની અંજલિ આપવાની વાતો કરે છે? અરે જેના ઘરની ડેલીએ માથા પછાડી પછાડીને માં પાછી વળી, તો એના હૈયાની ડેલી ના ઉઘડી એવા કાળ મીંડ પથ્થર જેવો દીકરો અરે માની નનામીને કાંધા પરની વાતો કરે છે. માધવ બેટા, હું ના બોલ. અરે આ તારે શોભતું નથી બેટા. દીકરાના જીવતરના રખોપા માટે જે જનેતાએ આઈ ખોડિયારના ચરણોમાં પોતાના પ્રાણનો પૂજાપો ચઢાવ્યો એવી ત્યાગ મૂર્તિ માને હવે તમને માં કહેવાનો પણ અધિકાર નથી. આવું ના બોલ બેટા. અરે આ તારો બાપ છે. હા બાપ છે, પણ બાપની લાગણીની સરવણી સુકાઈ ગઈ છે, અને બાપના હેત આ આવનારી માએ રોજ તમને યાદ કરીને આંખોમાં તમારા સપના જોઉં છું. શું તમે મારાથી રિસાઈ ગયા છો? અમૃત, અમૃત દેવુ, અમૃત, અરે તારી આંખોમાંથી આંસુડાની વાદળી વરસી રહી છે. દાદી માં તો માં ખોડિયારની સેવા કરવા માટે સ્વર્ગમાં ગયા છે. દેવુ, લોકો કહે છે માણસ મરી જાય પછી સ્વર્ગમાં જાય છે, એ સ્વર્ગ તો આકાશથી ઊંચું હોય ને. મારા દાદી માં પણ સ્વર્ગમાં હશો ને, પણ હું રોજ દાદી માને યાદ કરી એ ક્યારની આકાશ સામે જોઉં છું. પણ દાદી માં તો, અરે ગાંડી, આજે તો દાદી માને સંભારને સુઈ જાજે, દાદી માં જરૂર તારા સપનામાં આવશે. સાચે? હા હા, તું સાચું બોલે છે, દાદી માં સપનામાં આવશે. હા હા, મને ખબર છે કે તું અને મારી રાધા નાનપણથી એકબીજા સાથે રમો છો, હરો છો, ફરો છો, પરંતુ હવે તમે મોટા થયા અને હવે આ સમાજ મને ચૂંટી ખાય છે. જો તમે લોકો લગ્ન કરી લો તો વધારે સારું. બાપુજી, હું તમને એ જ કહેવાનો હતો, પણ કેતા જીભ નથી ઉપડતી, કારણ હું એક ગરીબ ઘરનો છોકરો, તમારી આ જાહો જલાલી છે એ મારી પાસે નથી, એટલે. હું જાણું છું બેટા, પરંતુ મારી દીકરીને જેમાં સુખ દેખાતું હોય અને જો તમે બંને સુખી રહેતા હો તો એનાથી વધારે રૂડું છું. બાપુજી, હવે તો બસ ઝટ સારું મુહૂર્ત જોઈને ચોરીના ચાર ફેરા ફેરવી લઉં તમારા, એટલે મારા મનને હાશ થાય. બાપુજી સુખી રહે બેટા.
બાપુ